છવ્વીસ જુલાઈના રોજ રિલીઝ થઈ રહેલ ગુજરાતી ફિલ્મ ઈશ્વર ક્યાં છેના કલાકારો સાથે યોજાયેલ મુલાકાતના કેટલાક જરૂરી અંશો જે અત્રે પ્રસ્તુત છે. આટલી સુંદર વસ્તુ બનાવી અને બીજી મને અંદરથી આ ફિલ્મ જ્યારે અમે ડબિંગ, આ ફિલ્મ તો અમે જોઈ નથી પણ જ્યારે આર્ટિસ્ટ ડબિંગ કરવા જાય ત્યારે ફિલ્મ જોઈ ને આખી, ત્યારે આ ફિલ્મ જોઈને મને પોતાને એવું ફીલ થયું કે આજે ફાસ્ટ જમાનો છે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ લોકો 30 સેકન્ડથી વધારે વિડીયો નથી જોતા, બરાબર, કોઈ જોડે ટાઈમ નથી. એવા સમયમાં ગીતા વાંચવાનો ટાઈમ તો સાહેબ કોની જોડે હોય? તો જેની પાસે ગીતા વાંચવાનો ટાઈમ નથી ને એ ગીતા જોવા માટે આ ફિલ્મ જોવા, આ ફિલ્મમાં ગીતાનો સંદેશ છે અને એ બહુ ટચી છે, બહુ મજા આવશે લોકોને જોવાની. નમસ્કાર ભાવનગર, મારું નામ છે પ્રિયલ ભટ્ટ. અત્યારે અમારી ફિલ્મ 26 જુલાઈના રોજ આવી રહી છે, જેનું નામ છે ઈશ્વર ક્યાં છે, જેમાં અમે લક્ષ્મી માતાનું કેરેક્ટર પ્લે કર્યું છે. હરેશ પટેલના નિર્માતા અમારા નિર્માતા છે, સો એમની સાથે અમે આ ફિલ્મ કરી છે, જેમાં ઈશ્વરનું મહત્ત્વ શું છે આજની દુનિયામાં માણસ માટે. અને ઘણીવાર આપણને જે પ્રશ્ન થતા હોય છે કે ઈશ્વર તું ક્યાં છે, જ્યારે આપણે ઘણી બધી ઘટનાઓ જોતા હોઈએ છીએ, આપણા મનમાં એ સવાલ થતો હોય છે કે ઈશ્વર તું ક્યાં છે, આવ અને આ બધું રોક, ત્યારે ઈશ્વર તમને શું જવાબ આપવા માગે છે, તમારી અંદર રહેલા પ્રશ્નોના ઈશ્વર તમને શું જવાબ આપવા માગે છે એ દર્શાવતી ફિલ્મ. એટલે કદાચ ને કદાચ તમને ક્યાંક તમારા સવાલના જવાબ પણ મળી શકે આ ફિલ્મ, એમ કહી શકું. એ જોવા માટે ખાસ અમે બધા જ 26 જુલાઈના રોજ તમારા નજીકના સિનેમાઘરમાં અમારી ફિલ્મ ચોક્કસ જોવા જજો. અને ખાસ વાત, તમારા પરિવારને લઈને જઈ શકો છો, કારણ કે એક ફેમિલી ફિલ્મ છે. થેન્ક યુ. જય માતાજી. મિત્રો, મારું નામ છે સ્વસ્તિક જોશી. મારો રોલ હતો કિશન, યાને કે હેમાલી બેનનો છોકરો બતાવ્યો હતો કિશન, નંદની નંદની. એટલે એમાં શું છે, એક બોમ્બ બ્લાસ્ટ થાય જેમાં મારી મિત્રની ડેથ થઈ જાય છે અને હું કહું છું ઈશ્વર ક્યાં છે. એ આટલી ભીડ છે એમાં અમારી એમ્બ્યુલન્સ બતાવી છે, ઈશ્વર ક્યાં છે, ઈશ્વર કેમ મારી મમ્મીને તમે ઉપર લઈ, અને એ જીતના કારણે ઈશ્વરને ધરતી પર આવું, હું મારી માની રાખને મંદિર પર લઈ જાઉં કે હવે તમે નહીં આવશો કાં તો મને મૃત્યુ આપો. એટલે બાળહટ મૂવી જોવાના જ છો. આ ફિલ્મમાં એક બાળહટ છે, એ બાળહટ ભગવાનનું એવું ચરિત્ર છે કે પોતાના સાચા બાળકો તો સાચા જ હોય, તો એક બાળહટને ભગવાન પોતાના ભક્તને પ્રેમ દર્શાવવા માટે ભગવાન સાક્ષાત પૃથ્વી પર આવે છે અને એ બાળકને એના પ્રશ્નનો જવાબ આપે છે. એ મારું નામ મૌલિક પાઠક, આપણો વીર હમીરજી, અને ભાવનગરની સંસ્કારી નગરી માટે અમે એક સરસ મજાની સુંદર ફિલ્મ લાવ્યા છે, એનું નામ છે ઈશ્વર ક્યાં છે. મિત્રો, આજના જમાનામાં, આજના અપગ્રેડ જમાનામાં જ્યારે લોકો પાસે સમય નથી, એવા જમાના અમે એવી ફિલ્મ લાવ્યા છે જે દરેક વ્યક્તિ દુનિયામાં શ્વાસ લેતા દરેકે દરેક વ્યક્તિના અંતરાત્માને ટચ કરી જાય, સ્પર્શ કરી જાય એવી આ ફિલ્મ છે. કારણ કે ભગવાન ઓલ માઇટી સાથે દરેક વ્યક્તિ ઉપરવાળા સાથે કનેક્શન પોતાનું અંગત હોય છે. આ દુનિયામાં રહેતા કોઈપણ વ્યક્તિનું ભગવાન સાથે કનેક્શન પોતાનું અંગત હોય છે, જેમ દરેક વ્યક્તિનું પોતાની મા સાથે કનેક્શન હોય છે. તો દરેક વ્યક્તિ, જે વ્યક્તિ આ ફિલ્મ જોશે એ વ્યક્તિને એ પોતે પોતાના વિશ્વમાં જતો રહેશે, પોતાના ભગવાન સાથે વાત કરશે અને પોતાના ભગવાનને પોતાના પ્રશ્નો પૂછશે ને એ પ્રશ્નોના જવાબ એને આ ફિલ્મના ક્લાઇમેક્સમાં મળશે જ, એ અમે ગેરંટી આપીએ છીએ સાહેબ. તો દરેક વ્યક્તિ આ ફિલ્મ જોવા જાય, ઈશ્વર ક્યાં છે. અને અમારો એક સુંદર પ્રયાસ છે એચજી પિક્ચર્સનો, હરેશભાઈનો, અને પ્લીઝ અમને સપોર્ટ કરો અને આ મેસેજ છે એ મેસેજ દુનિયા સુધી પહોંચે.